2014 માં ભારતના નાગરિકોને ભારતના પુનર્જાગરણ માટે એક નવા યુગનો સંગનાદ કર્યો. ભારતીય જનતા પાર્ટી એ પાર્ટી છે જેના માટે રાષ્ટ્ર સદાય સર્વોપરિ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી એક ભારત શ્રેષ્ઠ ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત ભારતીય જનતા પાર્ટીની આસ્થાનો મૂળ મંત્ર રહ્યો છે. આજે દુનિયા ખૂબ ઝડપથી બદલાઈ રહી છે. બદલાઈ રહેલી દુનિયાને ધ્યાનમાં રાખીને આપણા પાર્ટીના નિરંતર વિકાસની કોશિશ ક્યારેય અટકવાની નથી. સામર્થ્ય સતત વધતું રહે એના સફળ પ્રયાસો આપણે કરવાના છે, અને આપણે પહેલા પણ કર્યું છે અને હવે આવનારા સમયમાં પણ આપણે વધારે તેજ ગતિ આ કરવાનું છે. આપણા યુથ વિંગ, મહિલા વિંગ એટલે મહિલા મોરચો, યુવા મોરચો વિંગ દેશોની પાર્ટીઓના કાર્યકર્તાઓ સાથે જોડાય, અન્ય પાર્ટીઓ સાથે જોડાય અને પોતાનો અનુભવ વધારે એવી પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની શીખ હોય છે. આપણે પાર્ટીમાં ટેકનોલોજીને હરેક લેવલ પર મહત્વ આપવા માટેની આપણને વારંવાર આગ્રહ પણ કરવામાં આવે છે. આપણે જુદા જુદા લેવલ પર ટેક્સટાઇલ બનાવી શકીએ છીએ. આપણે યુવાનોની એક એવી ટીમ બનાવી શકીએ છીએ જે આધુનિક ટેકનોલોજીનું મોનિટરિંગ કરે છે અને નાગરિકો સુધી પહોંચાડવા માટેના સફળ પ્રયાસો, એક્સપર્ટના ઓપિનિયન્સ લઈને સેમિનાર્સ કરીને બધા રહેલા વિશ્વને સમજવાની કોશિશ કરીએ છીએ. આજે રીલ્સ, યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સમયમાં સોશિયલ મીડિયા પર એક્ટિવ રહી નવી નવી રીતો, નવા નવા ઓપરેશનનું આપણે ધ્યાન રાખીએ છીએ. હમણાં જ આપણને આદરણીય મહામંત્રી શ્રી રત્નાકરજી આની જે વાત કરી છે કે ટેકનોલોજી સાથે આ ડિજિટલ યુગ આવ્યો છે અને આ ડિજિટલ યુગની સાથે આપણે પણ એની સાથે જોડાઈને એની સાથે જ આગળ વધવાના પ્રયત્ન આપણે કરવો જોઈએ અને આપણે બધાએ કરી પણ રહ્યા છીએ. અત્યારની યુવા પેઢી આપણી સાથે જોડાય એ માટે આપણે રાજનીતિના નવા નવા આયામોને પણ આપણે અમલમાં મૂકવાના છે. વાત કરીએ છીએ આ ટ્રેન એ આપણા દેશના સાયન્ટિસ્ટે બનાવી છે, એની અંદર ટેકનોલોજી આપણા દેશના સાયન્ટિસ્ટે નિર્માણ કરી છે. એ આખી ટ્રેન એ આપણા દેશમાં નિર્માણ થાય છે. દર અઠવાડિયે એક ટ્રેન બને છે, એનો એક સ્ક્રૂ હશે, આખું એન્જિન હશે, એ દરેકે દરેક આપણા દેશમાં બનેલું છે. આત્મનિર્ભરતાની વાત કે આપણા દેશમાં શક્ય બને છે એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે સાબિત કરી છે. એમણે કોરોનાની મહામારી આવી, બીજા દેશો ઉપર રસીની રાહ દેવાને બદલે આપણા સાયન્ટિસ્ટોને પ્રોત્સાહિત કર્યા. એના દ્વારા એક નહીં બે અલગ અલગ એમણે રસીની શોધ કરાવી, આખા દેશના તમામ લોકોને બંને આ રસીઓ એ મફત આપવામાં આવી અને એ પણ સફળતાપૂર્વક દરેક સુધી પહોંચાડવામાં આવી. આખા વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા આપણો દેશ આટલા સફળતાપૂર્વક જો કોઈએ રસી આપી હોય અને પણ ફ્રીમાં આપી હોય તે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે આપી છે. મારી પાસે એક મોબાઈલ ઓફિસ છે એ દરેક વિધાનસભામાં એક દિવસ ફરે છે. ત્યાંના સરપંચો હોય ગામના એમને મળે, સોસાયટીના પ્રમુખોને મળે, દરેકને મળે, એમની માહિતી કોઈ પ્રશ્ન હોય તો પૂછી લે, એમને કંઈ રજૂઆત હોય તો મોબાઈલ વેનમાંથી જ મેલ કરીને ઓફિસમાં જાણ કરે છે. જેરોક્સ કરવું હોય તો એને જેરોક્સ કરીને કોપી આપી દે છે. આ બધી જે સગવડ અંદર બેસવા માટેની સગવડ સાથે છે અને એ મોબાઈલ ઓફિસના ઉપયોગ દ્વારા લોકો આપણી પાસે આવે એના બદલે આપણે લોકો પાસે જઈએ એ પ્રકારનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. મારા વિસ્તારમાં દાખલા તરીકે હું કોઈ નવસારી જવાનો હોઉં તો નવસારી શહેરના જેટલા પેજ કમિટીના સભ્યો છે એ તમામને એક દિવસ પહેલા મારી ઓફિસમાંથી સૌને એક SMS જાય છે. એ મેસેજ મને જાણ કરવામાં આવે છે કે હું કાલે આટલા વાગે નવસારી આ જગ્યાએ આવવાનો છું, તમને અનુકૂળતા હોય તો તમે પણ ત્યાં આવી શકો છો અને કોઈ રજૂઆત હોય તો એ પણ તમે કરી શકો છો. તો એ પ્રકારની વાત જો તમે જતા પહેલાં આગલા દિવસે જાણ કરી દો તો એનાથી ફાયદો શું થાય છે કે ઇલેક્શન વખતે જ્યારે આ લખતા હોય છે ને, બોર્ડ મારતા હોય છે કે કોર્પોરેટર ખોવાયો છે, ધારાસભ્ય ખોવાયો છે, સાંસદ ખોવાયો છે, તમારા દરેક કાર્યકર્તાના એના મોબાઈલની અંદર તમે દરેક વખતે ત્યાં વિઝિટ કરી હોય એનો ડેટા હશે, તમારા SMS હશે, તમારો જ કાર્યકર્તા બીજાને કહેશે કે જો કાલે સાંસદ આવવાના છે, ધારાસભ્ય આવવાના છે, તને કેવી રીતે ખબર પડી? એ કહેશે કે જો મને SMS આપી જાય છે આગલા દિવસે
તો પેલો કાર્યકર્તા કહે છે કે મને નથી આવતો, એ તમારો સંપર્ક કરશે કે મને પણ આમાં સામેલ કરો, મને પણ આમાં મેસેજ મોકલો, એના કારણે તમારા લોકો સાથેનો સંપર્ક એ વધશે અને તમારા માટે કોઈ પણ પ્રકારની આવતા નથી, મળતા નથી, દેખાતા નથી એવી ક્યારેય લાગણી ઊભી નહીં થાય.